અમરેલીમાં દામિની સબમર્સિબલ પંપના અદ્યતન શોરૂમ અને કંપનીનો ડેમો યમુના સેલ્સના નામથી શરૂ કરવામાં આવ્યો છે. જૂના માર્કેટિંગ યાર્ડ રોડ હીરકબાગ શોપિંગ સેન્ટર ખાતે ગુજકો માલસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણ, સાંસદ નારણભાઈ કાછોડિયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પરેશભાઈ ધાનાણી, અતુલભાઈ કાનાણી, હિરેનભાઈ હીરપરા, જેવી કાકડિયા, બાવકુભાઈ ઉંધાળ, મનસુખભાઈ ગોવા, કૌશિકભાઈ વેકરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દામિની પંપ્સ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. દામિની પંપના માલિક મહેશભાઈ રાઠોડ દ્વારા જણાવાયું છે કે અમે ક્વોલિટીને મહત્વ આપીએ છીએ. આ કંપની મોટર પાવર સેવર ધરાવતી હોવાથી વીજળીની પણ બચત થાય છે. માત્ર અમરેલીમાં સેલ્સ વ્યવસ્થા છે, તેમજ મહારાષ્ટ્ર, એમપી અને બંગાળમાં આ પ્રોડક્ટનું સેલિંગ કરવામાં આવે છે. અહેવાલ કમલેશ રાવરાણી, સુલતાનપુર. હું મહેશભાઈ રાઠોડ, દામિની પંપ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ, એમડી છું. આ તારીખ 25/10/2019 રોજ અમરેલી ખાતે અમારે કંપની ડેપો જે યમુના સેલ્સ નામથી અમે આજ ઓપનિંગ કરી રહ્યા છીએ, તેમાં ઉપસ્થિત દિલીપભાઈ સંઘાણી તેમજ નારણભાઈ કાથડિયા તેમજ બધા અમરેલીના આગેવાનો, અમારા જ્ઞાતિજનોના વડીલો, આજરોજ અમે અમરેલી ખાતે જે અમે ડેપો કરી ખોલી રહ્યા છીએ તે આના દરેક ખેડૂતને એક સારી અમે એક પ્રોડક્ટ આપીશું અને એક સારી કંપની લેવલથી અમે એક કામ કરશું. એ તમામ જે છે આપણે અમરેલીની જાહેર જનતાને અમે એક એવી પ્રોડક્ટ આપીશું જેથી તેમને એક સારી પ્રોડક્ટ મળશે એવી, અને અમરેલીની જનતાની અમને સારી એવી અમને શુભેચ્છા મળે એવી અમે વિનંતી કરીએ છીએ. આજરોજ અમરેલી દામિની પંપ નું અહીંયા એક ડેપો અમરેલીમાં શરૂ થઈ રહ્યો છે અને દામિની પંપના માલિક મહેશભાઈ રાઠોડ અને અહીં અતુલભાઈ ભટ્ટી ડેપો સંભાળી રહ્યા છે, ત્યારે મારે અમરેલીના તમામ ખેડૂતોને વિનંતી કે દામિની પંપની જે ગુણવત્તા છે એ પાવર સેવિંગ કન્ઝપ્શનમાં જે સેવિંગ થાય છે અને એની જે ક્વોલિટી છે એ સારી ગુણવત્તાની છે, તો એમનો સૌ ખેડૂત ભાઈઓ મિત્રો એમનો પંપનો જે કાંઈ છે એ ઉપયોગ કરે એવી મારી વિનંતી, શુભેચ્છા. મારું નામ અતુલ ભટ્ટી છે. આજ રોજ તારીખ 25/10 રોજ દામિની સબમર્સિબલ પંપ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના સહયોગથી અને યમુના ડેપોની શુભ શરૂઆત યમુના સેલ નામથી અમે શરૂ કરી દીધેલ છે. તેમનું ઉદઘાટન શ્રી નારાયણભાઈ કાછડિયા સાહેબ, દિલીપભાઈ સંઘાણી સાહેબ, પરેશભાઈ ધાનાણી, અતુલભાઈ કાનાણી, નિકુંજભાઈ માંડણકા ઉપસ્થિત રહ્યા હતા. એમના હસ્તક ઉદઘાટન કરી અમારે અમારું આ નવું સોપાનને શરૂ કરી દીધેલ હતું, ખુલ્લું મૂકવામાં આવેલું હતું.